ગુજરાતમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. તો રાજ્યભરમાં 26 જૂનથી 28 જૂન દરમિયાન 3 દિવસના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડાંગથી થઈ ચૂકી છે. આ પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળામાં નામાંકન થશે. તો રાજ્યમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 2 દાયકાઓથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મહત્વનું છે કે આજે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી. તો શિક્ષણ ક્રાંતિની આ સફરથી અસંખ્ય બાળકો અને પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. તો શાળા પ્રવેશોત્સવને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાતમાં દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતું કરવાની નેમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજથી રાજ્યભરમાં 3 દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થશે અને ઉજવણી થશે. તો ઉલ્લાસ સમય શિક્ષણની ઉજવણી, ઉલ્લાસ સમય શિક્ષણના વિષય સાથે આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલી આંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરીને શરૂઆત કરી છે. તો મુખ્યમંત્રીએ 27 જૂને છોટાઉદેપુર અને 28 જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં ભાગ લેશે. તો આ 3 દિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન થશે, જેમાં બાલવાટિકામાં 11.73 લાખ, ધોરણ 1માં 3.62 લાખ, ધોરણ 8-9માં 10.35 લાખ અને ધોરણ 10-11માં 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.